નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ઇન ગુજરાતી ચેનલમાં. આજે આપણે ધોરણ 9માંના સામાજિક વિજ્ઞાન વિષયનો ચેપ્ટર 15મું આ સેમેસ્ટર પહેલાંનું છેલ્લું પાઠ છે કે જળ પરિવાહ પાઠનું શીર્ષક છે. આ પાઠમાં સૌ પ્રથમ જોશું આપણે કારણો આપી વિધાન પૂરા કરો. પહેલું, હિમાલયની નદીઓ બારમાસી છે કારણ કે હિમાલયની જેટલી નદી છે એ બારે માસ વહે છે એમ કે છે, એમાં પાણી હોય છે. તો આ નદીઓમાં ચોમાસામાં વરસાદથી અને ઉનાળામાં હિમાલયના શિખરોના બરફ પીગળવાથી પાણી આવ્યા જ કરે છે. એટલે દરેક જે શિયાળો ઉનાળો ચોમાસું ત્રણેય સમયે આ હિમાલયની નદીઓમાં પાણી હોય છે, એટલે હિમાલય નદીઓ બારમાસી કહેવાય છે. બીજો પ્રશ્ન, ભારતીય દ્વીપકલ્પની નદીઓ મોસમી કે હંગામી છે કારણ કે દ્વીપકલ્પ એટલે ત્રણ બાજુએથી ઘેરાયેલો ભૂપ્રદેશ એટલે કે જમીનનો પ્રદેશ. હવે એવા ભારતીય દ્વીપકલ્પની એટલે કે દક્ષિણની જે છે એ બધી નદીઓ, એ દ્વીપકલ્પની મોટાભાગની નદીઓ પાણીનો જથ્થો માત્ર વરસાદ પર આધારિત છે. જેટલો વરસાદ પડે ત્યાં સુધીમાં પ્રવાહ પાણીનો હોય છે, પછી હોતું નથી. એટલે ભારતીય દ્વીપકલ્પની નદીઓ મોસમી કે હંગામી હોય છે, એટલે થોડાક ટાઈમ પૂરતી જ હોય છે. એનો સમય વરસાદનો પૂરો થઈ જાય ત્યારબાદ એમાં પાણી હોતું નથી કે ઓછું હોય છે. ત્રીજું કારણ, અસમમાં બ્રહ્મપુત્ર નદીના પ્રવાહને વચ્ચે કેટલાક મોટા દ્વીપ બનેલા છે કારણ કે અસમમાં બ્રહ્મપુત્ર નદી એકબીજા સાથે ગૂંથાયેલી છે અને ફાટા એટલે જુદા જુદા પ્રવાહમાં વહેંચાયેલી છે અને એક ગુફિત નદીને સ્વરૂપે વહે છે, એટલે ગુફામાં ચાલી જાય જમીનની અંદર. એટલે જ અસમમાં બ્રહ્મપુત્ર નદી પ્રવાહ વચ્ચે કેટલાક મોટા દ્વીપ બનેલા છે. ચોથો પ્રશ્ન, મેદાનોમાં ઘોડાની નાળ જેવા આકારના સરોવર રચાય છે કારણ કે હવે મેદાનોમાં નદીઓનું વિસર્પ એટલે કે સર્પની આકાર અને પૂરતો પ્રભાવ હોય છે, એટલે મેદાનને ઘોડાની નાળ જેવા આકારના સરોવર રચાય છે એમાં નદીઓમાં. પાંચમું કારણ, ગોદાવરીને દક્ષિણની ગંગા કહે છે કારણ કે ગંગા નદીની જેમ ગોદાવરી નદીનો પ્રવાહ માર્ગ લાંબો અને તેનું બેસિન ક્ષેત્ર વિસ્તૃત હોવાથી તે દક્ષિણની ગંગા કહેવાય છે. છઠ્ઠો પ્રશ્ન, જળ પ્રદૂષણમાં સતત વધારો થયા કરે છે કારણ કે જળ પ્રદૂષણ ઔદ્યોગિકરણ અને શહેરીકરણનું પરિણામ હોવાથી ઉદ્યોગ વિકાસ થયો, શહેરનો વિકાસ થયો, સતત જળ પ્રદૂષણનો પણ વિકાસ થયો, આમ સતત વધારો થયા રહે છે. પ્રશ્ન બીજો, નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો. પહેલું, ખાલી જગ્યા નદીઓ મોસમી હોય છે તો દ્વીપકલ્પની જે નદીઓ છે મોસમી હોય છે. બીજું, ગંગાનો પ્રવાહ બાંગ્લાદેશમાં ખાલી જગ્યાના નામે ઓળખાય છે તો એ ઓળખે છે પદ્માના નામે. ત્રીજું, ગંગા અને બ્રહ્મપુત્રનો મુખ ત્રિકોણ પ્રદેશ ખાલી જગ્યાના નામે ઓળખાય છે તે ઓળખાય છે સુંદરવનના નામે. ચોથું, બ્રહ્મપુત્ર નદી તિબેટમાં ખાલી જગ્યા નામે ઓળખાય છે તેનું ક્યાં કહેવા નામ છે એનું ત્યાંગપો. પાંચમું, ખાલી જગ્યા નદીને ધુવાધાર ધોધની રચના કરી છે તો નર્મદાએ. છઠ્ઠું, ખાલી જગ્યા નદી દક્ષિણની ગંગા તરીકે ઓળખાય છે તો એ છે ગોદાવરી નદી. સાતમું, રાજસ્થાનમાં આવેલું સાંભર સરોવર ખાલી જગ્યા પાણીનું સરોવર તો એ છે ખારા પાણીનું સરોવર. આઠમું, ખાલી જગ્યા દ્વીપકલ્પીય નદીઓ માટે મુખ્ય જળ વિભાજન બને છે તો એ છે પશ્ચિમ ઘાટ. પ્રશ્ન ત્રીજો, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. પહેલું, હિમાલયની નદીઓની સરખામણીમાં દ્વીપકલ્પીય નદીઓની લંબાઈ વધારે તો એકદમ ખોટું છે. બીજું, સિંધુ યમુના અને બ્રહ્મપુત્ર હિમાલયમાંથી નીકળતી મુખ્ય નદીઓ છે તો આવીધમ પણ ખોટું છે. ત્રીજું, બ્રહ્મપુત્ર નદીના પ્રવાહમાં વારંવાર માર્ગ પરિવર્તન થાય છે તો આવીધમ ખરું છે. ચોથું, મહાનદી દ્વીપકલ્પીય નદીઓમાં સૌથી મોટી નદી છે તો આવીધમ ખોટું છે. પાંચમું, નદીઓના વિસર્પણને કારણે ઘોડાની નાળ જેવા સરોવર રચાય છે તો આવીધમ ખરું છે. છઠ્ઠું, ગંગા અને યમુનાનો સંગમ અલ્હાબાદ ખાતે થાય છે તો આવીધમ ખરું છે. સાતમું, બાંગ્લાદેશમાં ગંગાનો પ્રવાહ પદ્મા નામે ઓળખાય છે આવેદન પણ ખરું છે. ચોથો પ્રશ્ન, સાચા જોડકા બનાવો.
તેમાં પહેલા જોડકામાં પેલું છે પેટા એનો સિંધુ નદીની એક શાખા નદી, તો એ છે સતલુજ. બીજી ગંગા નદીની એક શાખા નદી, તો એ છે કોસી. ગોદાવરી નદી એટલે કહેવાય દક્ષિણની ગંગા. ચિલકા સરોવર, તો એ છે લગુન સરોવર. સાંભર સરોવર, તો એ છે ખારા પાણીનું સરોવર. બીજું જોડકું ધુવાધાર ધોધ, તો એ નર્મદા નદી બનાવે છે. બીજું દ્વીપકલ્પીય નદીઓમાં સૌથી મોટી નદી, તો છે ગોદાવરી નદી. ત્રીજું સમુદ્રની ભરતીના કારણે રચાયેલું સરોવર, તો છે કોલેરુ સરોવર. ચોથું ભૂગર્ભીય ક્રિયાઓ દ્વારા રચાયેલું સરોવર, તો એ છે હુલર સરોવર. પાંચમું ત્રિકોણ આકારનો અતિશય ફળદ્રુપ પ્રદેશ, તો એ છે ડેલ્ટા. પ્રશ્ન પાંચ માગ્યા મુજબ ઉત્તર લખો. પેલું ઉત્તરથી શરૂ કરી દક્ષિણ તરફ આવેલ નદીઓનો સાચો ક્રમ કયો છે? તો ઉત્તરમાં સૌથી પહેલાં સતલુજ, પછી નીચે દક્ષિણ જતાં જતાં ચંબલ, ગોદાવરી ને કૃષ્ણા. બીજો પ્રશ્ન દક્ષિણથી શરૂ કરી ઉત્તર તરફ આવેલી નદીઓનો સાચો ક્રમ કયો છે? તો કાવેરી, ગોદાવરી, નર્મદા અને યમુના. છઠ્ઠો પ્રશ્ન માગ્યા મુજબ ઉત્તર લખો. પેલું બાજુમાં આપેલા ભારતના વિભાગીય નકશામાં એક સરોવરનું સ્થળ દર્શાવ્યું તે સરોવર કયું છે? તો એ છે વુલર સરોવર. બીજું બાજુમાં આપેલા ભારતના વિભાગીય નકશામાં નદીનો એક મુક્ત ત્રિકોણ પ્રદેશ દર્શાવેલ છે, એ મુક્ત ત્રિકોણ પ્રદેશ કયો છે? આ ત્રિકોણ પ્રદેશ છે, તો એ છે મુક્ત ત્રિકોણ પ્રદેશ કાવેરીનો છે. પ્રશ્ન સાત નીચેના પ્રત્યેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર આપો. પેલું કોઈ પર્વત કે ઉચ્ચ ભૂમિ નદીઓના વહેણને એકબીજાથી અલગ કરે એને શું કહેવાય? તેને કહેવાય જળ વિભાજકો. બીજું નદીઓના વિસર્પણને કારણે કેવા સરોવર રચાય છે? તો ઘોડાની નાળ જેવા. ત્રીજું દ્વીપકલ્પીય નદીઓ માટે કયો પર્વત મુખ્ય વિભાજક છે? તો એ છે પશ્ચિમ ઘાટના. ચોથું ધુવાધાર ધોધની રચના કઈ નદીએ કરી છે? તો એ છે નર્મદા નદી. પાંચમું દ્વીપકલ્પીય ભારતની સૌથી મોટી નદી કઈ છે? તો એ છે ગોદાવરી નદી. છઠ્ઠું નીચેના પૈકી કયું સરોવર લગુન સરોવર છે? તો એ છે પુલિકટ. નીચેના પ્રશ્નના માગ્યા મુજબ ઉત્તર લખો. પેલું સમજાવવાનું છે જળ પરિવાહ અને જળ વિભાજકમાં. તો ભારતની ભૂપૃષ્ઠની રચના સ્પષ્ટ થાય છે કે પ્રારંભમાં પર્વત કે ડુંગરમાળામાંથી એક નદી નીકળે છે, એ પછી તેના પ્રવાહ માર્ગમાં તેની નાની મોટી નદીઓ જુદી જુદી દિશાએ આવીને મળે છે, અંતે આ નદીનું પાણી સમુદ્ર એટલે કે મહાસાગર કે રણ પ્રદેશમાં મળે છે. આ રીતે એક નદી તંત્ર વડે નદીનો પ્રવાહ જે ક્ષેત્રે વિસ્તારમાંથી પસાર થાય છે તેને નદીનું બેસિંગ ક્ષેત્ર કહે છે. આમ એક મોટી નદી અને તેની શાખા અને પ્રશાખા નદીઓનું ક્રમબદ્ધ રીતે ગોઠવાયેલું સામૂહિક તંત્ર એટલે કે જળ પરિવાહ પ્રણાલી કહેવાય છે. આ જળ પરિવાહ પ્રણાલી હવે જળ વિભાજક જોઈએ. જે કોઈ પર્વતધાર કે ઉચ્ચ ભૂમિ વડે બે પડોશી જળ પરિવાહ અલગ થાય તે પર્વતધાર કે ઉચ્ચ ભૂમિને જળ વિભાજક કહેવામાં આવે છે. પ્રશ્ન બીજો જળ પ્રદૂષણ અટકાવવાના ઉપાયો જણાવો. પહેલું જળ પ્રદૂષણ અટકાવવા માટે બનાવેલા નિયમોનું કડક પડે પાલન કરાવું પહેલાં તો. બીજું રાષ્ટ્રીય નદી સંરક્ષણ યોજના દ્વારા જળ શુદ્ધિકરણ માટે બનાવેલા કાર્યક્રમનો અમલ કરો. ત્રીજું ઔદ્યોગિક એકમો પોતાનું દૂષિત પાણી નદીઓમાં ન ઠાલવે એ માટેના કડક કાયદા બનાવવા. ચોથું ઉદ્યોગો દૂષિત પાણીને નદીઓમાં છોડતા પહેલાં તેની પર જરૂરી શુદ્ધિકરણની પ્રક્રિયા કરે જેથી રાસાયણિક જળમાં રહેલા હાનિકારક તત્વો નાબૂદ થઈ જાય. પાંચમું દૂષિત પાણીને શુદ્ધ કર્યા પછી જ તેનો નદીઓમાં નિકાલ કરી શકાય એવો સરકારી કાયદા બનાવો અને એનો ચુસ્તપણે અમલ કરાવો. છઠ્ઠું બધા જ નાગરિકોએ નદીનું પાણી ચોખ્ખું રહે એ માટેનો ઘરનો કચરો નદીના પાણીમાં ન બળેની ખાસ કાળજી રાખવી. આનાથી જળ પ્રદૂષણ અટકાવવાનો ઉપાય છે. પ્રશ્ન ત્રીજો ગોદાવરી બેસિન વિશે માહિતી આપો. પેલું ગોદાવરી નદી ભારતની દ્વીપકલ્પની સૌથી મોટી નદી છે. તેની લંબાઈ આશરે 1465 કિમીની છે.
બીજું તે મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના પશ્ચિમ ઘાટના ઢોળાવમાંથી નીકળતી પૂર્વ તરફ વહીને બંગાળની ખાડીમાં મળે છે. તે દ્વીપકલ્પમાં સૌથી મોટું બેસિન ક્ષેત્ર ધરાવે છે, જેનો 50% ભાગ મહાસાગરમાં અને બાકીનો આંધ્રપ્રદેશ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને ઓડિશામાં છે. ચોથું, ગોદાવરીની શાખા પ્રશાખા નદીઓમાં પૂર્ણ, માંજરા, પેનગંગા, વેનગંગા, વર્ધા, પ્રાણહિતા અને ઇન્દ્રાવતી મુખ્ય છે, જેમાં માંજરા, પેનગંગા અને વેનગંગા ઘણી મોટી છે. પાંચમું, ગોદાવરીનો પ્રવાહ માર્ગ લાંબો છે, તેમજ તેનું બેસિન ક્ષેત્ર પણ વિસ્તૃત છે, તેથી તેને દક્ષિણની ગંગા પણ કહેવામાં આવે છે. નીચેના પ્રશ્નોનો સવિસ્તાર ઉત્તર લખવામાં તફાવત સમજાવો. હિમાલયની નદી અને દ્વીપકલ્પી નદીઓ. હિમાલયની નદી અને સામે છે તફાવતમાં દ્વીપકલ્પી નદી. પહેલું, હિમાલયની નદીઓ બેસિન મોટા હોય છે, એટલે વિસ્તાર એનો મોટો હોય. દ્વીપકલ્પી નદીનો બેસિન થોડા નાના હોય છે પ્રમાણમાં. બીજું, આ નદીઓ છે હિમાલયની નદીઓ, એ ઉદ્ગમ સ્થાન ઊંચા હોવાથી તે પર્વત વસ્તામાંથી વ્યક્તિ હોય છે. તેમણે પર્વતમાં પુષ્કળ ઘસારો કરી ઊંડી ખીણો અને કોતરો બનાવ્યો છે. તે ઊંડી ખીણોમાં થઈને જ વહે છે હિમાલયની નદીઓ. જ્યારે દ્વીપકલ્પી નદીઓ, આ નદીઓના ઉદ્ગમ સ્થાન પ્રમાણમાં નીચા હોય છે, તેનો વેગ પણ ઓછો હોય છે. તેના દ્વારા થતો ઘસારો ઓછો હોવાથી તે છીછરી ખીણમાં થઈને વહે છે. ત્રીજું, હિમાલયની નદીઓ છે બારમાસી છે, તેમાં ચોમાસામાં વરસાદથી અને ઉનાળામાં હિમાલયના શિખરો બરફ પીગળવાથી પાણી આવ્યા કરે છે. જ્યારે દ્વીપકલ્પી નદીઓમાં, આમાં મોટાભાગની નદીઓ હંગામી છે, એટલે વરસાદ પૂરતી જ ચાલુ હોય, તેમાં માત્ર વરસાદનું પાણી આવે છે, તેથી મોટી નદીઓમાં પણ ઉનાળામાં પાણી ઘણું ઓછું થઈ જાય છે. હિમાલય નદી તે પર્વતમાં તીવ્ર ઘસારો કરીને રેતી અને કાપના મેદાનમાં ઘસડી લાવે છે, જ્યાં નિષ્પક્ષ ક્રિયાથી પૂરના મેદાનો, તટબંધ વગેરે રચાઈ જાય છે. જ્યારે દ્વીપકલ્પીય નદીઓ છે તે ઓછો ઘસારો કરતી હોવાથી તેના પાણીમાં રેતી અને કાપનું પ્રમાણ ઓછું હોય છે, આથી નિક્ષેપ પણ બહુ ઓછું થાય છે. પાંચમું, હિમાલય નદીઓ મેદાન પ્રદેશમાં તેના તળમાં થતા નિક્ષેપણથી પ્રવાહમાં ઘણું વિસર્પણ થયા કરે છે. જ્યારે દ્વીપકલ્પી નદીઓમાં નક્કર ખડકવાળું તળ, ઓછું પાણી અને પ્રવાહના નિક્ષેપણના અભાવને લીધે પ્રવાહનું કોઈ પણ નોંધપાત્ર વિસર્પણ થતું નથી, એટલે જગ્યા જેની વહેવાની જગ્યા છે એમાં બહુ કાંઈ ફેરાવતો નથી. તો આ હતા આપણે ધોરણ 9માંના સામાજિક વિજ્ઞાનનું ચેપ્ટર 15મું. જોતા રહો એજ્યુકેશન ગુજરાતી અને શીખતા રહો. વિડીયો ગમે લાઈક કરી દેજો, ફ્રેન્ડ સર્કલમાં શેર કરી દેજો.